હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ આપણે રેગ્યુલર આપણા કામે આવી ગયા, કારણ કે આપણે તો આવવાનું તો આપણા ધંધે જ હોય. નોકરી તો કઈ હે ને આપણે, આજ નોકરી ધંધા વગર નું હોરવે નહીં. આપણે બાર ગામ જઈને હાવ બેઠા બેઠા દી થારી આપણે જમવાની તૈયાર દઈ દે, પછી આપણે ન્યા કંટાળો ચડે અને ઘરે ગમે એટલું કામ કરીને તો લેર માં જ હોય. કામ કરી રે માણસ કંટાળો નો આવે, ઓલો માનસિક બેઠા બેઠા આવે, માનસિક કંટાળો આવે. અને આમાં તો આપણે વ્યસ્ત રહી ને એટલે કંટાળા નો પ્રશ્ન જ નહીં, કંટાળો લેવાનો ટાઈમ જ ન હોય. બસ મેન વસ્તુ ઈ જો હવે નહીં ના હે ને કઈ મેં હવાર માં હાઈ જે એક એક ડબલું પાણી રેડી દે, લીટર પાણી દઈ દેવાનું, કારણ કે હવે મોટર કઈ હાંકવાની થતી નથી આપણે, એટલે પાણી નળી કઈ ચાલુ હોય નહીં. કારણ કે અત્યારે તો હમણાં થોડુંક શાકભાજી થોડુંક ખોળ પાવું એટલે અત્યારે આલતી કરશું. પણ એ ઊભું ને ખાલી એન કાતા રોજ નાખી જ છે, દઈ દેવાનું 5 લીટર દઈ દેવાનું. 2, 4, 6, 8, 10, 12 છોડવા હે. 5 લીટર પાણી જોઈ રોજ એક એક છોડવાનું, 5-5 લીટર દઈ દેવાનું. હા પાણી મળી જાય ને એટલે આ ફૂલ ઝાડ હે ને ઉનારે હોતા ચાલુ જ રહી ચાલુ રે. પણ જેવા શિયાળા જેવા મોટા ફૂલ નો થાય, નાના થાય થોડા, અને મારી નજર પેલા આવું ને મારે ફૂલ ઝાડ ઉપર જ હોય કે એમાં પાણી ની જરૂર છે, નાના છે મોટા છે ઓછા છે એ બધી પેલા દેખરેખ હું ન્યા જ કર. આપણે આવી ગયા ખડ પાવા અને ખડ હવે મસ્તી નું વધી ગયું છે, કારણ કે જો આપણે પાણી નથી નથી કરી નો વાયવું હોત ને તો ખાલી પાણી એમનામ ઉપયોગ થયા વગરનું એમનામ રહેત કે નથી નથી. પણ થોડું થોડું પાણી કરી નહીં આપણે એટલું વાવેતર થઈ જઈશ, ટીપે ટીપે સરોવર ભરાય. ઉપયોગ કરે ને કોઈ પણ વસ્તુ તો થોડાક માં તમને કઈક મળે, કારણ કે આપણે પાણી તો કેટલું છે કે દાર નો જે ભરાવો થાય ને ભૂંગરું ભર્યું રે ને એટલું જ છે પાણી. અત્યારે નવું કઈ પાણી નથી આવતું, પણ આખો દીમાં 3-4 ફરે મોટર ચાલુ કરીને એટલે આખો દીમાં 1 કેરા નું પાણી ભેગું થઈ જાય. એટલે અઠવાડિયું જાય ને તો આપણે આપડા 5-6 કેરા જે 7 કેરા હે નીકળી જાય, 3-4 કેરા ખળ ના અને 4 કેરા લહણ ના ને ગાજર ના નહીં, એટલે 8 કેરા આપણે અઠવાડિયે પી જાય. કઈ મેં એક કેરાનું પાણી ભરાઈ જાય, 3-4 ઉલારા કાઢી નથી. એટલે કાયદેસર ઉપયોગ કરીને તો તમારી પાસે ખાલી દાર નો ભરાવો પડ્યો હોય ને એટલામાં એટલું થઈ જાય ખરું. લીલું લાઈટ રહી ગઈ પણ હાજર રહેવું પડે. અત્યારે આપણે જો એક કેરો જે પોઈગો નહીં તો લાઈટ વહી ગઈ એટલે આ તો જરાક અધૂરો રહી જાય. હવે થોડા ખાટું અધૂરો રહે, નકર એક જ કેરો પાવાનો હતો આપણે, પછી એક તો પાછો કાલ કે પરમદી પાત શિયાળામાં વાવી દીધું, કીધું ઉનાળો આવે ને ત્યાં કમ્પ્લીટ થઈ જાય. તો કોઈ પણ વસ્તુ હે મકાઈ જાય ખોળ ઓછું જ વધે આ ગરમી નું. હવે ગરમી આવી ને એટલે જો વધે પાયું નથી આપડે, લગભગ 25 દી થઈ ગયા છે આ પાણી પીએ ને એટલે તારે વાઢ આવી જાય બરોબર. હા હવે મોટું થઈ ગયું ઘણું, હજી એક વાઢ લઈ લેવું પછી આ એક પાણી પીએ ને એટલે વાઢ આવી જાય બરોબર, કારણ કે પાણી મળશે ને એટલે ભાગશે. જો અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના 11:30 એટલે આપણો ટાઈમ છે રસોઈ બનાવવાનો. આજે પાણી આવ્યું એટલે થોડુંક મોડું થઈ ગયું, પાણી તો જો કે આપણે પીવાનું જ ભરવાનું હોય, બીજું જ કંઈ ભરવાનું હોય. બાકી તો અમારા એ ગામમાં હે ને કૂવો છે ચોકમાં, એમાં મોટર જેને મૂકવી હોય એને મૂકવા દે એટલે અમારે ત્યાં મોટર મૂકેલી છે એટલે પાણીનો કંઈ પ્રશ્ન છે નહીં. નકર અમારા ગામમાં તો પાણીનો બહુ પ્રશ્ન છે, કારણ કે 8-8 દિવસે પાણી આપે છે એટલે પાણી પૂરું પડે નહીં તો આપણે વાડીએ હેરાન થવા જવું પડે કપડાં બધું ધોવા. પણ આ સુવિધા સારી છે એટલે આપણે પાણીની કંઈ ઉપાધિ છે નહીં. અને રસોઈમાં આજે છે 11 એટલે બનાવવાનું છે ફરાળ. એટલે જો રતારું ગાજર ની ખીર બનાવવાની છે એટલે એ વફાઈ ગયા, બટેકા વફાઈ ગયા, સૂકી ભાજી બનાવવાની છે ને હજી વેફર તર નાખશું. અને 11 જ્યાં છે બા દેવાનસી અને અમારા નણંદ
ત્રણ રહ્યા છે. ને રતારું ગાજર માં તો હે ને જો આ રૂસડા બહુ હોય એટલે એ ખીર કોઈ ખાય નહીં. એટલે હજી આમાં આપણે દૂધ નાખીને બ્લેન્ડર મારી સાણી થી ગાળશું અને પછી ખીર ઉકાળશું. જો આપણે ખીર મૂકી દીધી ઉકરવા, કારણ કે ખાંડ હોય ને ન ઉકાળી તો હાલે, પણ ખાંડ કાચી ખાવી નહીં, થોડીક ઉકળી જાય એટલે ગરમ થઈ જાય ને ઉકળી જાય એટલે ખાંડામાં પાકી જાય. ને આપણે ગાજરની ખીર જો આવી રીતના ગાળી લીધી છે સાણી થી એટલે રૂસડા બધાય નીકળી ગયા. રૂસડા તો હોય ખાલી થોડાક, પણ ખીર ખાવાનો મૂડ બગાડી નાખે. એટલે અમારે તો એ જયારે ખીર બનાવી ને ત્યારે ગારવા નહીં જ હોય, આવી રીતના જ ખીર બનાવી તો જ ખાય, નકર કઈ કોઈ ખાય નહીં. રૂસડા આવે એટલે મૂકી દે. દેવાંશી પપ્પા તો અડે નહીં રૂસડા વાળી હોય. અને મારા માટે મેં બનાવ્યું છે બાજરાના રોટલાનું શાક, કારણ કે ખાટી ખાટી છાશમાં ખાટું મીઠું મને અને રૂહીને એ બહુ ભાવે. હું રૂહી રહ્યા નથી અગિયારસ, રોટલો ચડતા થોડીક વાર લાગે એટલે આપણે છાશ નાખી છે વધુ. જો અમરેલી થી ગિરીશભાઈ મરચા લેવા આવી ગયા, કારણ કે લગભગ તો વરોવરે આપણા મરચા ગિરીશભાઈ જ લે છે. આ પેલા બે રાઉન્ડ બીજા લઈ ગયા, નકર ગિરીશભાઈ જ લેવામાં હોય. અને આપણા દલાલ છે હસરાજસિંહ ચૌહાણ, કારણ કે આને મારા મરચા લીધા વિના હે ને હાલે જ નહીં. બધી વજન વાળી છે કે વર્કી નથી કઈ. આપણે ગિરીશભાઈ ના છોકરા ભૂમિતભાઈ, કારણ કે બે વર્ષ થયા તો ભૂમિતભાઈ આમાં વેપાર કરવામાં વર્ગી ગયા, કારણ કે કહેવાય જ નથી કે ઢેલના ઈંડા સીતરવા ન પડે. એટલે ગિરીશભાઈ નો છોકરો હે ને વેપારીના દીકરા વેપારી જ હોય, એને કઈ શીખવાડવું ન પડે એટલે ભૂમિતભાઈ વાહે ત્યારે જ છે. આપણા મરચા તો આપણે મરચા જોખાઈ થઈ ગયા કમ્પ્લેટ, અને ધમભાઈ એને ગાડી ભરીને કમ્પ્લેટ કરી દીધી. અને ગિરીશભાઈ હવે હિસાબ કરવા વેગા હઈ કે પૈસા નથી દેવા. કીધું જો ગિરીશભાઈ તમારે જોતા હોય તો કીધું લેતા જાવ, જાવ નથી જોતા બીજું હું હોય. પણ એ દઈ નથી જાય લગભગ તો, કારણ કે માણા મજા ના હે, ખાલી દાંત કાઢે એટલે લગભગ પૈસા તો દઈ નથી જાય. લગભગ નાણા બાંધો અને પછી ચા પાણી પી પછી જાઓ. ચા પાણી અમારે ચા પાણી મૂકતું એનું કારણ છે કે જે આપડા બા દોડવે છે એવી રીતે દોડવી તું શીખ, નહીં શીખ ને તો તુવે ડેરું ઘરની એ છે છતાંય વેસાતી લેવા જ આવી જો, કારણ કે આવડતું જ ન હોય દોડાવતા ને અમુક કરતા તો પછી વેસાતું જ લેવા દે કે દુકાને જે મળે ને તુવે ડેર બહુ સરસ આવે. પણ સરસ તો એ આપણી પાસેથી જ ગઈ હોય અને એને ભરીને પછી તેલ નો કરમો જે કઈ દેતા હોય એટલે કંપની ના નામ આવી જાય અંકુર લેબલ મારી દે કંપની નું બાકી હોય તો આપડી અંકુર ની અંગુર ભાવે આવડે. અને આપણે ને આપણે ખેડૂત પાસે એમ કહી કે અંગુર તુવેર દાળ સબસે અચ્છી તુવેર દાળ ખેડૂની બાઈ જો ભૂલી જાહે આપડે ઘરની તુવેર દાળ થઈને આવડે નહીં આપને તો પછી દુકાન ની હારી નો થાય આવતી ને હારી કેવી જ પડશે. હજી મારી આગળ ઘણો ટાઈમ છે બામાં શીખવાડી દે, કારણ કે ન્યા હોય ત્યારે મારા મમ્મી આવું બધું કરતા હોય અહીંયા બા કરતા હોય એટલે આપણે કઈ હાથમાં એવું ન હોય આવું કામ. એ કરતા તમને આવડવું ન આવડવું તો પછી નો પ્રશ્ન છે, પણ આપણે રોહિણ દેવાંશી ને શીખી જઈ તને આવડતું હોય અને બાને બાને તો અમારે પેલા છે ને આમ જાય ખુદ હવે બા જેવું ચોખ્ખી ન થાય પણ થોડીક તો થઈ તો જાય. મેન વસ્તુ હું લીહો દાણો હોય ને લહરી નીકળી જાય ને એ ઓલો હોય ને ગંધારો. અને આપડે દવા વગર ની હે ને એટલે પ્રશ્ન
છોકરા ભેગા હોય ને કેમ હરખું કરવું, એ પ્રશ્ન મેન છે. પ્રશ્ન મેન હમણાં થઈ જાય. એક બા કરશે, હું આને રમાવીશ, નકર આનો ભેગું થાય કોઈ દી. મોગલ માઈ ઓલું ટેપ વાગતું હોય ને એટલે આમ કરે. કેમ વાગતું? સૂર્ય સડી જાય. હેલો મોગલ માઈ, હેલો 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 ગાડીમાં.